माला संतो ने भक्तो आजे गुरु पूर्णिमा नो महोत्सव એટલે શાસ્ત્ર અનુસાર એવું કહેવાયું કે ભાઈ જ્યારે ભગવાન વ્યાસ ગાદી પર બિરાજમાન થયા એમને અધિકાર મળ્યો એ દિવસને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ। ગુરુનો મહિમા આપણા જીવનમાં એટલો બધો મહાન છે કે એનું વર્ણન આપણે કરી ન શકીએ। ગુરુના આશીર્વાદથી જીવનમાં ઘણું બધું પરિવર્તન આવે છે। જેના માથે ગુરુનો પંજો હોય એ વ્યક્તિ સમજી શકે કે ભાઈ ગુરુ મહારાજ ધારણ કરવાથી એના જીવનમાં શું પરિવર્તન આવ્યું। એટલે જે કોઈએ સદગુરુ મહારાજનું ચરણું સેવ્યું ના હોય એમને મારી કોટી વાર વિનંતી છે કે સત્વરે જઈ અને ગુરુ મહારાજના ચરણોમાં જઈ અને એમનો હાથ માથા ઉપર મુકાઈ દેવો, સદગુરુ મહારાજનું જે વચન છે ઉપદેશ છે એ ધારણ કરી દેવો અને જીવનની અંદર જે મેળવવાનું છે એ મેળવી લેવું। કારણ કે આજ કરશું કાલ કરશું એમને એમાં મોડું થઈ જશે। ગોવિંદભાઈએ હમણાં વાત કરી કે ભાઈ પ્રસાદ લેવાનું ચાલુ છે, પ્રસાદ લઈને બેહવાની અનુકૂળતા હોય તો બેહો અને જવું હોય તો જઈ પણ શકો છો। પણ મારું કેવું એવું છે કે આયા છો તો અડધો કલાક કલાક બેસીને વભળીને જો ચમ કે પ્રસાદ લેવાનું ચા પોણી તો આખી જિંદગી છે પણ આ સંતોની વચ્ચે બેહવું અમે અત્યારે ગર્વથી કહી શકાશે કે ભાઈ ગુજરાતના કોઈ પણ ખૂણામાં જો તો અહીંયા અમારો ભાઈ રહે છે। કેમ કે અમારા ગુરુ ભાઈઓની સંખ્યા અમે ગણવા જો તો 700-800 ગુરુ ભાઈઓ છે અમારા ગુજરાતના કોઈ પણ ખૂણામાં જો તો અમારો ભાઈ એક છે જ। અને આજનો એ દિવસ છે કે એ બધાને મળવાનો લાવો મળે। આજના આ દિવસે બધા ભેગા થઈ એકબીજાની ઓળખાણ થાય, પરિચય થાય, એટલે ઘરનું કામકાજ તો આપણે કાલ પણ કરશે પણ અડધો કલાક કલાક વધારે બેહાય તો બેહવું, એકબીજાનો પરિચય લેવો, બાળકો શું કરે છે, શું ભણે છે, બાળકો માટે ભવિષ્યમાં શું વિચાર્યું છે, એવો એકબીજા સાથે ઓતપ્રોત થઈ વ્યવહાર આપણો થાય। મારું છોકરું આ ભણાશે તો આગળ એને શું ભણાવવું, એકબીજાનું માર્ગદર્શન મળે અને જીવનમાં આપણી જેટલી ઓળખાણ વચ્ચે એ જ મોટી કમાણી છે। એટલે આજનો મહિમા અમારા ગુરુ મહારાજને કોટી કોટી વંદન કરું છું। જે મોટી સંખ્યામાં ભક્તો સંતો પધાર્યા છે એમને પણ વંદન કરું છું અને ફરી એકવાર વિનંતી કરું છું કે જે કોઈએ ગુરુ મહારાજ ધારણ ના કર્યા હોય એમને વિનંતી કે સદગુરુ મહારાજનું ચરણ સેવી લેવું। આટલું બોલી મારી વાતને વિરમું। બોલો સદગુરુ મહારાજ।